नर्मद साउथ गुजरात यूनिवर्सिटी आईक्यूएससी सेल एरिया काउंसलिंग एनएसएस ना उपक्रमे आपरी यूनिवर्सिटी ना कुलपति श्री चावड़ा साहेब ना मार्गदर्शन अने रजिस्ट्रार श्री जयदीप भाई चौधरी साहेब ना सहयोग थी अने आईक्यूएससी ना वड़ा डॉक्टर अपूर्व देसाई साहेब ना मार्गदर्शन थी आ कोरोना काल में विद्यार्थियों जो आर्किटेक्चर डिपार्टमेंट में प्रवेश मेळवा मांगे छे तो एमने प्रवेश मेळवा माटेनी जे कई पण प्रक्रियामांथी पास थवानुं छे एने माटेनुं आजनुं आ वेबिनारनुं आयोजन करवामां आव्युं छे। आपणी યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા આર્કિટેક્ટ હર્ષ પટેલ સાહેબ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સાહેબ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં એડમિશન પ્રવેશ પ્રક્રિયા બાબતે માર્ગદર્શન આપશે। સાહેબ આપને હું કહી દઉં કે આ પ્રક્રિયા અત્યારે જે છે એ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટર પર યુટ્યુબ પર બીએનએસજીયુનું જે ઓફિશિયલ પેજ છે એના ઉપર લાઈવ છે એટલે કદાચ બની શકે કે છોકરાઓ આજે આપણને કે વિદ્યાર્થીઓ આજે આપણને સવાલ ના પૂછે પણ ભવિષ્યમાં સવાલ પૂછે તો હું સાહેબ અત્યારે જ આ તબક્કે જાહેર કરું છું કે જે કઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓને આર્કિટેક્ચર માટેના પ્રવેશ પ્રક્રિયા માટેના વધારે સતત માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટનો વર્કિંગ અવર્સમાં સંપર્ક કરી શકે છે। સાહેબ આપને નમ્ર વિનંતી કરીશ કે આપની વેબસાઇટ અને આપના જે કોન્ટેક્ટ નંબર છે એ આપ જાહેર કરશો। આભાર સાહેબ હર્ષ પટેલ સાહેબ ઓવર ટુ યુ। થેન્ક યુ વેરી મચ સર। ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ બી વેરી થેન્કફુલ ટુ ધ યુનિવર્સિટી ટુ આર વિઝનરી વાઇસ ચાન્સેલર સર એન્ડ ઓલ અધર ડિગ્નિટરીઝ ફોર ઇનિશિએટિંગ સચ એન ઇવેન્ટ વેર we are in a way making this bridge in between the teaching faculties and the prospect the potential students hu sabno ahiya abhivadan karu chu ane darek vidyarthiyo ne madadrup thai shake tevi mahiti puri padva mate no hu manathi banto prayatna karis ane over and above je hu mahiti share karu chu tyar uprant agar koi pan students ne valiyo ne ke bija koi pan professional ne કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નોનું નિરાકરણ માટે સંપર્ક કરવો હોય તો તેના માટે હું અહીં ટેક્સ્ટની અંદર હું મારી ડિટેલ્સ કોન્ટેક્ટ ડિટેલ્સ સંસ્થાની અને મારી પર્સનલ કોન્ટેક્ટ ડિટેલ્સ પણ શેર કરીશ કે જેથી કોઈ પણ સમય દરમિયાન અમારી સંસ્થાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીનો છે પણ ઇવન બિફોર ઓર આફ્ટર દેટ આઈ વિલ બી અવેલેબલ to address your queries. હવે હું ફર્સ્ટ ઓફ ઓલ આર્કિટેક્ચરના કોર્સ વિશે પહેલા થોડી માહિતી આપીશ ત્યારબાદ હું એની અંદર કોર્સમાં જોડાવા માટેની એલિજિબિલિટીને લગતી માહિતી આપીશ અને ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર VNSU GCPI માટેની જે સ્ટુડન્ટ્સને એપ્લિકેબલ ફી સ્ટ્રક્ચર હશે તેની માહિતી આપીશ અને ત્યારબાદ હું જે કોર્સ કર્યા પછીના પ્રોસ્પેક્ટ શું શું હોઈ શકે છે તે વિશે માહિતી આપીશ તો અગર એ દરમિયાનમાં અગર ઇન બિટવીન કોઈ પણ પ્રશ્ન હોય કે એવું કંઈક હોય તો તમે મને પર્સનલ કોન્ટેક્ટ ઉપર અથવા તો કોઈ પણ પ્લેટફોર્મની ઉપર આઈ એમ ઓલ્સો પ્રેઝન્ટ ઓન સોશિયલ મીડિયા તમે કશે પણ મને પ્રશ્ન પૂછી શકશો અને હું એનો જવાબ આપી શકીશ। હવે ફર્સ્ટ ઓફ ઓલ આર્કિટેક્ચરનો કોર્સ યુઝ્યુઅલી 10+2 એટલે 12th સાયન્સ અલોંગ વિથ ધ સબ્જેક્ટ્સ ઓફ મેથેમેટિક્સ જેમણે ક્લિયર કર્યો હોય તેમને ઓફર કરવામાં આવે છે એ ઉપરાંત 10th પાસ આઉટ સ્ટુડન્ટ્સ કે જેમણે 3 વર્ષનો ડિપ્લોમા ઇન આર્કિટેક્ચરનો કોર્સ પૂરો કર્યો હોય તેમના માટે પણ ડિગ્રી ઇન આર્કિટેક્ચર બેચલર ઓફ આર્કિટેક્ચરનો કોર્સ ઓપન હોઈ શકે છે। આ કોર્સમાં જોડાવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ ફ્રોમ 12th સાયન્સ બોર્ડ એક્ઝામ ઇઝ 50% અને એની ઉપરાંત એક
नाटा नी एंट्रेंस एग्जाम आपवानी रहेशे नाटा स्टेंस फॉर नेशनल एप्टीट्यूड टेस्ट फॉर आर्किटेक्चर which is organized and conducted by COA, Council of Architecture, which is central government organization. So, are NATA ni examination online level maave chhe. Ane aa varshe considering special pandemic situation, examination ni dates ne pan extend karvama aavi chhe. Hu e babate pan mahiti aapish. Pan sauthi agatyani vat ke ghana samay sudhi evu agar thayu hatu ke this course was open to not only science students but also commerce graduates, but that has been reframed and have a course for the science na students and they pan jemne 12th science ma mathematics no course mathematics as a subject choose karyo hoy temna mate j open che but at the same time 10th pass out students jemne diploma in architecture no course karyo hoy temne mate pan aa course open rahi shake che कोर्स में एडमिशन लेवा माटे दरेक स्टूडेंट्स है तेमनाई जे क्रेडेंशियल्स है तेमनी मार्कशीट्स जे 12th साइंस नी अथवा तो डिप्लोमा इन आर्किटेक्चर ना कोर्स नी जे डिग्री सर्टिफिकेट सॉरी डिप्लोमा सर्टिफिकेट छे तेनी जरूर पड़से ए उपरांत तेमणे COA काउंसिल ऑफ आर्किटेक्चर द्वारा ऑर्गेनाइज थती नाटा नी एग्जामिनेशन माटे अपीयर थवानो रहेशे हवे नाटा नी एग्जामिनेशन ऑलरेडी લેવાઈ રહી છે નાટાની એક્ઝામિનેશન માટેની ડેટ 2nd ઓફ જુલાઈ સુધી એક્સટેન્ડ થઈ હતી પણ હવે નવી ગાઈડલાઈન પ્રમાણે જુલાઈ 11 સુધી 2nd ટેસ્ટ ઓફ નાટા વિલ બી ઓર્ગેનાઇઝ્ડ એન્ડ સ્ટુડન્ટ કેન જોઈન ધેટ ટેસ્ટ એન્ડ ધ એડમિશન ઇન ધ કોર્સ ઓફ આર્કિટેક્ચર વિલ બી કન્ડક્ટેડ ઇન બેઝ્ડ અપોન ધેર સ્કોર ઇન ટુ ધ 12th સાયન્સ બોર્ડ એક્ઝામિનેશન એન્ડ their performance in the NATA examination આ બે મેઈન ક્રાઇટેરિયા રહે છે આઈ આર્કિટેક્ચર ની અંદર એડમિશન લેવા માટે સો ધીસ ઇઝ અબાઉટ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ટુ જોઈન ધ અંડરગ્રેડ પ્રોગ્રામ ઓફ બેચલર ઓફ આર્કિટેક્ચર ઇન ટુ એની ઇન્સ્ટિટ્યુશન અક્રોસ ધ કન્ટ્રી હવે આઈ વિલ ઓલ્સો ટોક અબાઉટ ધ પ્રોસ્પેક્ટ્સ ઓર સોરી બિફોર ધ પ્રોસ્પેક્ટ્સ આઈ વિલ ટોક અબાઉટ ધ નેચર ઓફ ધ કોર્સ અને કોર્સની અંદર શું ભણાવવામાં આવે છે તે બાબતે વાત કરીશ સો બેઝિકલી આર્કિટેક્ચર જે રીતે તમે જે રીતે સોસાયટીમાં ઘણા ખરા લોકો જાણતા સમજતા હશે તે પ્રમાણે આ એક પ્રોફેશનલ કોર્સ છે કે જેની અંદર પ્રોફેશનલ કન્સલ્ટન્સી રિલેટેડ વર્ક કરવાનું હોવાથી આ કોર્સની અંદર ત્રણ મુખ્ય પ્રકારના સબ્જેક્ટ્સ અથવા તો ચાર મુખ્ય પ્રકારના સબ્જેક્ટ્સનું ઇન્ટિગ્રેશન હોય છે પણ મેઇન સબ્જેક્ટ આની અંદર જે હોય છે તે ક્રિએટિવિટી ઓરિએન્ટેડ ડિઝાઇનનો સબ્જેક્ટ હોય છે કે જેમાં સ્ટાર્ટિંગ ફ્રોમ વેરી ફર્સ્ટ સેમેસ્ટર ટુ ધ 10th સેમેસ્ટર અલગ અલગ કોમ્પ્લેક્સિટી અલગ અલગ ડિગ્રી ઓફ કોમ્પ્લેક્સિટી અલગ અલગ ડિગ્રી ઓફ સ્કેલ ના આર્કિટેક્ચરલ ડિઝાઇનથી માંડીને ઇન્સ્ટોલેશન ડિઝાઇનથી માંડીને બેઝિક ડિઝાઇન પ્રકારના અલગ અલગ પ્રકારના ડિઝાઇન કોર્સિસ હોય છે કે જેની અંદર ક્રિએટિવ વિદ્યાર્થીઓને અપરેજ મળી શકે છે પણ એટ ધ સેમ ટાઈમ જે ડિઝાઇન સ્ટુડિયો ઓફર કરવામાં આવે છે તેની સાથે ડિઝાઇન સ્ટુડિયોઝને ડિઝાઇન પ્રોસેસીસને સપ્લિમેન્ટ કરવા માટે એટ ધ સેમ ટાઈમ બીજા એક સેટ ઓફ ટેકનિકલ સબ્જેક્ટ્સ હોય છે કે જેની અંદર બિલ્ડિંગ સર્વિસીસને લગતી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લગતી સ્ટ્રક્ચરને લગતી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી જ્યારે ડિઝાઇન સ્ટુડિયોઝ વિદ્યાર્થી કરે ત્યારે એ ટેકનિકલ ઇન્ફોર્મેશન એમના ડિઝાઇન સ્ટુડિયોઝને સપ્લિમેન્ટ કરી શકે આ ઉપરાંત બીજા એક પ્રકારના સબ્જેક્ટ છે કે જેની અંદર હ્યુમેનિટી શીખવામાં આવે છે હિસ્ટ્રી શીખવામાં આવે છે હિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ હિસ્ટ્રી ઓફ આર્કિટેક્ચર કરવામાં શીખવામાં આવે છે કારણ કે all the design studios and practice of architecture also is widely governed by the regional history and also the humanities so this is the third type of subjects which are actually supposed to complement the first type એટલે આ સબ્જેક્ટ્સ ની અંદર થી પણ જે સમજ ઊભી કરવામાં આવે તે સમજ ડિઝાઇન સ્ટુડિયોઝ ની અંદર એપ્લિકેબલ હોય છે બીજા સોરી ફોર્થ ટાઈપના સબ્જેક્ટ જે છે બેઝિકલી એક કમ્યુનિકેશન રિલેટેડ સબ્જેક્ટ છે કમ્યુનિકેશન એટલે એમાં વર્બલ કમ્યુનિકેશન પણ આવી જાય છે બટ એટ ધ સેમ ટાઈમ ફોર આર્કિટેક્ટ્સ ફોર ડિઝાઇનર્સ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ધેટ ધે આર
able to communicate by means of their drawings and graphics. એટલે એને સપ્લિમેન્ટ કરવા માટે આર્કિટેક્ચર ગ્રાફિક સ્કિલ્સ એવા સબ્જેક્ટ્સ હોય છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ વડે કઈ રીતે ઇન્ફોર્મેશનની આપ લે કરી શકાય ઇન બિટવીન ધ પર્સન હુ ઇઝ ડિઝાઇનિંગ એન્ડ ધ પર્સન હુ ઇઝ એક્ઝિક્યુટિંગ ધ પર્સન હુ ઇઝ એન્વિસાજિંગ ધ પ્રોજેક્ટ. સો અલગ અલગ પ્રકારના પ્રોફેશનલ્સની વચ્ચે ઇન્ફોર્મેશનની આપ લે કરવા માટે બાય મીન્સ ઓફ ડ્રોઈંગ્સ કઈ રીતની ગ્રાફિક ટેકનિક્સનો ઉપયોગ કરી શકાય તો તે ટ્રેન કરવા માટેના બીજા અમુક પ્રકારના સબ્જેક્ટ્સ હોય છે. સો બેઝિકલી દેર આર ફોર ડિફરન્ટ types of subjects. As I told you earlier, one is design oriented, which is a core subject of course of architecture. Tene supplement karva mate na technology oriented subjects basically, which are structural design, service design, building material and construction technology oriented subjects. Trija prakarna subjects che teni andar history, humanities, history of culture and architecture ni vat karvama aave che. અને ચોથા પ્રકારના સબ્જેક્ટ્સ ચોથા પ્રકારનો જે સબ્જેક્ટ છે તેની અંદર કમ્યુનિકેશન શીખવવામાં આવે છે કે જે વર્બલ કમ્યુનિકેશન એન્ડ એટ ધ સેમ ટાઈમ કમ્યુનિકેશન બાય મીન્સ ઓફ ડ્રોઈંગ્સ ઓર ગ્રાફિક્સ નું સમજ એકની સમજ એના એ સબ્જેક્ટ્સ વડે ઊભી કરવામાં આવે છે. અને આ ત્રણેય પ્રકારના સબ્જેક્ટ એક રીતે ડિઝાઇન સ્ટુડિયોઝને કોમ્પ્લિમેન્ટ કરવા માટે હોય છે. સો ઇફ આઈ વુડ ગીવ યુ વિથ એન એક્ઝામ્પલ, જે ડિઝાઇન સ્ટુડિયોઝ છે તેનું નેચર ફર્સ્ટ યરથી લઈને ફાઇનલ યર સુધી બદલાતું રહે છે. ફર્સ્ટ ઇયરની અંદર દેર ઇઝ યુઝ્યુઅલી બેઝિક ડિઝાઇન કે જે કોઈ ઇનહેબિટેબલ આર્કિટેક્ચરલ સ્પેસ કરતાં વધારે કમ્પોઝિશન્સ, બેલેન્સ, હાયરાર્કિકલ ઓર્ડર, આ પ્રકારની એન્થ્રોપોમેટ્રી, સ્કેલ, પ્રપોર્શન્સ, આ સમજ, આ કમ્પોઝિશનની સમજ ઊભી કરવા માટેના સ્ટુડિયોઝ હોય છે. ત્યાર પછી રેસિડન્સ ડિઝાઇન, હાઉસિંગ ડિઝાઇન, ઇન્સ્ટિટ્યુશન working drawings, technical drawings in between to be communicated between the architect or the designer and the people involved into construction. To emni vache communication mate na working drawings hoy chhe, pachi institution urban design no studio hoy chhe. Then we also have a program of internship ke jema vidyarthiyo ne 8th semester ma alag alag દેશમાં અને ઇવન વિદેશમાં અલગ અલગ આર્કિટેક્ચરલ કન્સલ્ટન્સી કરતી સંસ્થાઓની અંદર એમને પ્રોફેશનલ એક્સપોઝર મેળવવા માટે સ્ટુડન્ટ્સને મોકલવામાં આવે છે. 9th સેમેસ્ટરમાં વી હેવ એન આર્કિટેક્ચરલ રિસર્ચ પ્રોગ્રામ કે જેની અંદર આર્કિટેક્ચર ઓરિએન્ટેડ સબ્જેક્ટ્સની અંદર રિસર્ચને પ્રમોટ કરવા માટે એ એક સેમેસ્ટરની અંદર ડિઝાઇન સ્ટુડિયો નહીં પણ રિસર્ચનો સ્ટુડિયો હોય છે. અને મોટાભાગે આ રિસર્ચનો સ્ટુડિયો તેના પછીના 10th સેમેસ્ટરના ડેઝર્ટેશનના થીસિસ પ્રોજેક્ટની સાથે રિલેટ કરી શકાય એ રીતે પ્રયત્ન કરવામાં આવે છે. અને 10th સેમેસ્ટરનો આ જે ડિઝાઇન સ્ટુડિયો છે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેઝર્ટેશન ડિઝાઇન થીસિસ પ્રોગ્રામ કે જેનું મહત્વ સૌથી વધારે છે. તો જે રીતે ડિઝાઇનનું કોમ્પોનન્ટ ફર્સ્ટ સેમેસ્ટરથી શરૂ કરીને 10th સેમેસ્ટર સુધી જઈએ ત્યાં સુધીમાં ડિઝાઇનનું કોમ્પોનન્ટ વધારે ને વધારે મોટું અને વધારે ને વધારે અગત્યનું ઇમ્પોર્ટન્સનું થતું જાય છે. એટલે એ પ્રમાણે સબ્જેક્ટ્સમાં અથવા તો એના જે ફોર્માલિટીઝની વાત કરીએ, જે ગ્રેડ્સ હોય છે તેનું વેઇટેજ પણ એ પ્રમાણે વધતું જતું હોય છે. સો બેઝિકલી આ ચાર અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સની સમજ આપતો કોર્સ છે કે જેથી એટ ધ એન્ડ ઓફ ધ 5th સેમેસ્ટર ધ સ્ટુડન્ટ્સ ઇઝ કમ્પ્લીટલી રેડી ઇન ઓર્ડર ટુ સર્વ એન્ડ પરફોર્મ ઇન ધ ફિલ્ડ. તો this is the basic information regarding the course of architecture. Now moving on from the course content, I will also talk about the prospects through which people can, the student, the potential students and the aspirants can have an idea about the kind of career that they might look at. હવે મોટા ભાગે એવી સમજ સમાજમાં પ્રવર્તેલી હોય છે કે તમે આર્કિટેક્ચરનો કોર્સ કર્યો એટલે તમે ઓફકોર્સ ડિઝાઇન કન્સલ્ટન્સી જ કરશો. અને ઘણા ખરા સ્ટુડન્ટ્સ એ ડિરેક્શન લેતા હોય છે પણ દેટ ઇઝ નોટ ધ ઓનલી ડિરેક્શન દેટ કેન બી એન્વિસેજ્ડ, કારણ કે આ એક ક્રિએટિવ પ્લેટફોર્મ છે. આર્કિટેક્ચર તમને ફક્ત બાંધકામને લગતી સમજ કેળવતું ફિલ્ડ નથી. ઇટ ઇઝ વેરી વાઇડ ઇન દેટ ટર્મ. ઇટ ગિવ્સ યુ ઓલસો અન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ life take place and how
different factors, the different environmental factors affects life. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ આર્કિટેક્ચરમાં આવીને આર્કિટેક્ચર કર્યા પછી એની એક એક સ્ટેપ બિયોન્ડ જતા હોય છે. આઈ હેવ સીન આર્કિટેક્ટ્સ, પ્રોફેશનલ ક્વોલિફાઈડ આર્કિટેક્ટ્સ હુ હેવ ચોઝન નોટ ટુ વર્ક ઇન ધ ફિલ્ડ ઓફ આર્કિટેક્ચરલ ડિઝાઇન, બટ ધેર આર પીપલ હુ આર ડુઇંગ પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઈલ ડિઝાઇન, પીપલ હુ આર ઇનટુ ગ્રાફિક ડિઝાઇન, ફિલ્મ મેકિંગ, સેટ ડિઝાઇન, ઓર્નામેન્ટેશન ડિઝાઇન, સોરી ઓર્નામેન્ટ ડિઝાઇન. At the same time, I have seen people getting into the management after doing architecture. So architecture karya pachi bija ghana bada rasta khuli shake che. There are a lot of people who are also getting into academics, people like me and all my colleagues who are involved into education of architecture at the same time practice. So architecture ni sathe architecture no course karya pachi bija ghana bada avenues khuli shake che. Ane darek એવન્યુને પર્સ્યુ કરવા માટે હંમેશા તમારી પાસે માસ્ટર્સ ડિગ્રી હોવી પણ જરૂરી નથી. હવે માસ્ટર્સ ડિગ્રીની વાત કરીએ તો બી આર્કનો કોર્સ કર્યા પછી તમે તમારી રુચિ પ્રમાણે, કારણ કે આઈ બિલીવ કે 5 વર્ષ તમે આર્કિટેક્ચરનો કોર્સ કર્યો તો તે કરો, તો ત્યારથી દરમિયાનમાં યુ વિલ ડેફિનેટલી લર્ન એન્ડ ફિગર આઉટ ધ વેઝ ટુ ટેક એન્ડ શેપ યોર કરિયર ફર્ધર. એટલે એવી શક્યતા છે કે ત્યાં પછી તમે masters in landscape design or masters in urban planning or masters in digital architecture, masters in conservation in architecture, masters in theory and design, masters in robotics. આમાંથી ઘણા બધા પ્રકારના અલગ અલગ માસ્ટર્સ પ્રોગ્રામ ઇન્ડિયાની અંદર ઓફર કરવામાં આવે છે, જે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે. એ ઉપરાંત પણ અગર કોઈ જે કોર્સિસ જે ઇન્ડિયામાં નથી ઓફર થતા, અબ્રોડ જઈને પણ સારી સંસ્થાઓની અંદર ઇન્ટરેક્ટિવ આર્કિટેક્ચર અથવા તો પ્રોગ્રેસિવ અલ્ગોરિધમિક ડિઝાઇન પ્રોસેસીસ, આ બીજા રોબોટિક્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન ઇન ટુ કન્સ્ટ્રક્શન, આ એડવાન્સ કોર્સિસ પણ કરી શકાય છે. આઈ હેવ સીન પીપલ ગેટિંગ ઇન ટુ આર્કિટેક્ચર, learning architecture, completing the course and then doing something that is completely off the field, but the architecture works as a base platform, more like a launchpad to make a career in that direction as well. So the way I see it, architecture is that one course which can really hold a potential platform to open much many more avenues in life in order to create or shape career in the best possible manner. Sure, sir. So I think that is about the course. I have talked about the course content, the prospects, and the eligibility criteria of the course. Now, as long as we talk about the kind of course that has been offered by the Department of Architecture, GCPA, VNSU, સ્ટુડન્ટની વાર્ષિક ફીસ 56,000 રૂપીઝ હોય છે, એક સેમેસ્ટરની ફીસ 28,000 રૂપીઝ છે. દેટ ઇઝ ધ ઓનલી એડિશનલ ઇન્ફોર્મેશન દેટ ઇઝ દેટ કેન બી પ્રોવાઇડેડ એઝ લોંગ એઝ ઇટ ઇઝ સ્પેસિફિકલી અબાઉટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એટ VNSU. બટ એટ ધ સેમ ટાઈમ GCPA-ના કેમ્પસમાં આપણી પાસે અહીંયા ઘણી બધી આર્કિટેક્ચરના કોર્સને કન્ડક્ટ કરવા માટેની જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અવેલેબલ છે. સંસ્થાની અંદર અત્યારે અન્ડર ગ્રેજ્યુએશનનો આર્કિટેક્ચરનો કોર્સ ચાલી રહ્યો છે, એ ઉપરાંત બે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, વિચ ઇઝ લેન્ડસ્કેપ ડિઝાઇન, માસ્ટર્સ ઇન લેન્ડસ્કેપ ડિઝાઇન એન્ડ માસ્ટર્સ ઇન અર્બન એન્ડ રિજનલ પ્લાનિંગ. અને એ ઉપરાંત છેલ્લા એક સત્રથી સંસ્થાની અંદર VNSU-ના મથાળા હેઠળ PhD ઇન આર્કિટેક્ચરનો પણ કરિક્યુલમ ચાલુ કરવામાં આવ્યું છે. સંસ્થાની અંદર અન્ડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામના બધા કોર્સિસને અકોમોડેટ કરવા માટે દરેક સ્ટુડન્ટ્સને ડેડિકેટેડ વર્ક સ્પેસ મળી શકે, વર્ક સ્ટેશન મળી શકે, તેટલા પૂરતા સ્ટુડિયોઝ છે. આપણી પાસે ઇક્વિપ્ડ કમ્પ્યુટર લેબ્સ છે, મટીરિયલ લેબોરેટરી છે, ક્લાઇમેટોલોજી રિલેટેડ ઇક્વિપમેન્ટ્સની લેબ છે, મોડેલ મેકિંગ રૂમ્સ છે,
એ ઉપરાંત ડિપાર્ટમેન્ટની ડેડિકેટેડ લાઇબ્રેરી છે વિચ આઈ થિંક ઇઝ વેરી રિચ લાઇબ્રેરી કન્સિડરિંગ ધ એજ ઓફ આર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એટ ધ સેમ ટાઈમ આની સાથે સંસ્થાની લાઇબ્રેરી ઉપરાંત યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીની ફેસિલિટી છે જે સ્ટુડન્ટ એક્સેસ કરી શકે છે એ ઉપરાંત આપણી પાસે કન્સ્ટ્રક્શન યાર્ડની ફેસિલિટી છે આપણી પાસે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે સો અને જે રીતે હું આર્કિટેક્ચરના અભ્યાસક્રમને જોઉં છું તે રીતે એક ફોર્મલ અભ્યાસક્રમ ઉપરાંત આ કોર્સ તમને ઘણી બધી પેરિફેરલ એક્ટિવિટીઝ શીખવે છે તો અમારી ટીચિંગ મેથડ્સ જે છે અહીંયા કોર્સની અંદર અમે ઘણી બધી જગ્યાએ જે કન્સ્ટ્રક્શન રિલેટેડ કોર્સીસ છે તેમાં ખાસ કરીને ઘણા બધા ઓન ફિલ્ડ પ્રેક્ટિકલ એક્સરસાઇઝીસ કરતા હોઈએ છીએ અમે અવારનવાર અલગ અલગ ઇવેન્ટ્સના સમયે અથવા તો અવાર અલગ અલગ વર્કશોપના ભાગરૂપે અલગ અલગ પ્રકારની કન્સ્ટ્રક્શન ટેકનોલોજીને અડોપ્ટ કરીને અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ ઓન કેમ્પસીસ બનાવતા હોઈએ છીએ તમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ડિપાર્ટમેન્ટનું પેજ ખોલીને જોશો તો તમને આના માટેની ઇન્ફોર્મેશન મળી શકશે એ ઉપરાંત અમે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરની સાથે બહુ જ નજીકથી જોડાયેલા બીજા બે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સ છે તો ત્રણેય સંસ્થાના સ્ટુડન્ટ્સનો ભેગો એવો એક આર્ટિઝન નામથી એક ઇવેન્ટ અમે ઉજવીએ છીએ દર વર્ષે કે જે એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તો છે જ પણ એ ફેસ્ટિવલની અંદર જેટલી પણ એક્ટિવિટીઝ કરવામાં આવે છે તેમાંથી ઘણા ઘણા વર્કશોપ્સ એકેડેમિક્સ ઓરિએન્ટેડ છે અમે બાંબુ રિલેટેડ બાંબુ કન્સ્ટ્રક્શન છે કે અલ્ટરનેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસ લાઈક રેન્ડ અર્થ કન્સ્ટ્રક્શન ઓર શેલ કન્સ્ટ્રક્શન ઓર પેરોસિમેન્ટ કન્સ્ટ્રક્શન અલગ અલગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીને એક્સપ્લોર કરતા મેકિંગ ઓરિએન્ટેડ વર્કશોપ્સ કરીએ છીએ એટ ધ સેમ ટાઈમ આર્ટ્સ અને ક્રાફ્ટ્સના વર્કશોપ કરીએ છીએ એ ઉપરાંત અમે તહેવારો પણ સારી રીતે ઉજવતા હોઈએ છીએ અમારે ત્રિરાત્રિનો એક ઇવેન્ટ હોય છે કે જે અમે યુનિવર્સિટીની સાથે મળીને ત્રણેય ડિપાર્ટમેન્ટ ભેગા મળીને ઉજવીએ છીએ એ ઉપરાંત અમે વર્ષમાં બે વાર સ્પોર્ટ્સ ડે ઉજવતા હોઈએ છીએ કે જેની અંદર યુનિવર્સિટીના સેન્ટ્રલ ફેસિલિટીઝ લાઈક સ્વિમિંગ પૂલ ક્રિકેટ સ્ટેડિયમ the athletic track the indoor sports facilities એ બધાનો ઉપયોગ કરીને અમે સરસ રીતે એ તહેવારો પણ ઉજવતા હોઈએ છીએ સો the way I see it the campus of GCPI is usually very much happening unfortunately in the given circumstances of pandemic we are not being able to hold all of these events પણ અમે we are really looking forward to have all our students on campus so that we can do this in the best possible manner even pandemic ni situation ni andar pan ame bahut vach chhadap thi aa situation ne adapt karine ghana badha online platform eva sudhi nakya chhe jina vade ame students ni jode bahut vach nikat thati connect thai shake chhe ame સંસ્થા દ્વારા અમને અપાયેલું ગૂગલનું પ્લેટફોર્મ યુઝ કરીને અમે સ્ટુડન્ટ્સની જોડે બહુ એફિશિયન્ટલી ઇન્ફોર્મેશન શેર કરીને ઓનલાઈન ચ્યુરીઝ અને ઓનલાઈન એજ્યુકેશનનું કાર્યક્રમ સંભાળી રહ્યા છે તો દેટ્સ હાઉ આઈ થિંક ઇટ્સ અ વેરી હેપનિંગ કેમ્પસ અને ઇટ્સ ધ કોર્સ હેઝ ગ્રેટ પ્રોસ્પેક્ટ્સ આ ઉપરાંત અગર જેટલી ઇન્ફોર્મેશન મેં શેર કરી છે ઉપરાંત અગર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે કોઈ પણ પ્રકારનો ક્વેરીઝ હોય તો તમે મને મેસેજ મેઇલ અથવા તો ફોન કરી શકશો આઈ વિલ બી શેરિંગ માય કોન્ટેક્ટ ડિટેલ્સ હિયર ઇન ધ ટેક્સ્ટ બોક્સ સર જે આપણા એક્સપિરિયન્સ સ્ટુડન્ટ્સ કે જે આપણાથી કદાચ સોશિયલ મીડિયાથી જોડાયા છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે ટ્વિટરથી અગર આપણે એમની પાસે તેમની ક્વેરીઝ કે ક્વેશ્ચન્સ કલેક્ટ કરીને એડ્રેસ કરવા હોય તો એના માટેનો શું ઉપાય હોઈ શકે સાહેબ આ પ્લેટફોર્મથી હું અત્યારે જાહેર કરી રહ્યો છું કે જે પણ વિદ્યાર્થી મિત્રોને એમની આ કોર્સ સંબંધી કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ જે હર્ષ પટેલ સાહેબ જે પોતે વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસર છે એ ચેટ બોક્સમાં એમનો નંબર અને વેબસાઇટ ડિપાર્ટમેન્ટની અને મેઇલ કોરસ્પોન્ડન્સ પ્રક્રિયા નાખી હશે સાહેબ આપ એમનો ઉપયોગ કરી શકો છો અને એમનો સામેથી સંપર્ક કરી આપ વધુ વ્યવસ્થિત માર્ગદર્શન લઈ શકો છો ચોક્કસ સર બીજી પણ એક બાબત મારે તમને પૂછવી હતી આપણે
સંસ્થાની બહોળી ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ સુધી સારી રીતે પહોંચી શકે તેના માટે સંસ્થા માટેનું આ વર્ષના એડમિશનની ઇન્ફોર્મેશનને લગતું ઇન્ફોર્મેશન પૂરી પાડતું એક બ્રોશર પણ તૈયાર કર્યું છે, તો તમે કહો તો હું અહીંયા એ પણ ચેટ બોક્સની અંદર પોસ્ટ કરી શકું છું. સાહેબ આપ કરી શકો છો, જરૂરથી કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી, આપ કરી શકો છો. ચોક્કસ. એનું કારણ એટલું જ છે કે સાહેબ ભવિષ્યમાં આજે ધારો કે આ વેબિનારનો યુટ્યુબ પર વિડીયો કદાચ કોઈ વિદ્યાર્થી ના જુએ પણ કાલે જુએ કે પરમ દિવસે જુએ, તો એને સંપૂર્ણ માહિતી પોતાના યુટ્યુબ કે ફેસબુક પેજ પરથી કે ટ્વિટરથી ગમે ત્યાંથી આપને મળી શકે. આપ 100% એમાં છો, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો નથી. સાહેબ આપણે કદાચ આઈ થિંક તમે સંપૂર્ણ માહિતી આપી દીધી છે લાગે છે. એડમિશન લેવા માટેનું ગેટવે જેવું કહી શકાય કે જે સીઓએ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, તે એક્ઝામિનેશનની નાટા એક્ઝામિનેશનની ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે, કે જે 2 જુલાઈ સુધી હતી તે હવે 11 જુલાઈ સુધીની છે. તો આઈ થિંક આ સમયનો અને આ જે વેબિનાર આપણે કરી રહ્યા છે તેના માધ્યમથી આપણે મહત્તમ એસ્પિરન્ટ સ્ટુડન્ટ સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડી શકે તો એ સ્ટુડન્ટના હિતમાં હોઈ શકે. સાહેબ આપે વિદ્યાર્થી મિત્રો અને ફેસબુક યુટ્યુબ કે અન્ય કોઈક ડિજિટલ માધ્યમથી જે વિદ્યાર્થીઓ કે જોડાયા છે એ લોકોને એક નમ્ર વિનંતી કે હર્ષ પટેલ સાહેબે ડિપાર્ટમેન્ટની પ્રસિદ્ધિ માટેનું એક પ્રોસેસ ઓલરેડી ચેટબોક્સમાં મૂકી દીધું છે, જેમાં એમનો કોન્ટેક્ટ નંબર અને ડિટેલ્સ હશે જ. આપ જે કંઈ બી વિદ્યાર્થીઓને કંઈ પણ મુશ્કેલી હોય તો એ જરૂરથી એમનો કોન્ટેક્ટ કરી શકે છે. એ હું અહીં આ માધ્યમથી તમામ વિદ્યાર્થી મિત્રોને યુનિવર્સિટી વતી કહેવા માગું છું. હર્ષ પટેલ સાહેબ ખૂબ ખૂબ આભાર. નાટાની પરીક્ષાની તૈયારી કે નાટાની જે ડેટ લંબાવવામાં આવી છે એની પણ જાણકારી આપે આપી, બેચલર ઓફ આર્કિટેક્ચર થી લઈ વર્ષ દીઠ કે સેમેસ્ટર દીઠ ભણાવવામાં આવતા વિષયો, ત્યાર પછી માસ્ટર ઓફ આર્કિટેક્ટ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી, અને છેલ્લામાં છેલ્લું કે એમાં હવે પીએચડી પણ કરી શકાશે ત્યાં સુધીની આપે સંપૂર્ણ માહિતી આ માધ્યમ દ્વારા આપી. આપે યુનિવર્સિટીનું ફી સ્ટ્રક્ચર અને એ માહિતી પણ આપી. તમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં જે કંઈ પણ એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ લેવલ પર કરવામાં આવે છે એની પણ સંપૂર્ણ માહિતી આપના દ્વારા પૂરી પાડવામાં આવી, બરાબર છે. હું આ તબક્કે આ જે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યું છે એમાં વિદ્યાર્થીઓને સારી રીતે માહિતી મળી શકે એ માટેના આપણા આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબનું વિઝન અને રજિસ્ટ્રાર સાહેબના સહયોગથી આપે આજ આપણે આ વેબિનાર કરી શક્યા, એ માટે સૌ પ્રથમ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. સૌથી વધારે આભાર યુનિવર્સિટી, સૌથી વધારે આભાર હું આપનો પણ માની લઈશ કે આપે ડિપાર્ટમેન્ટ વિશેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સુધી આ વેબિનારના માધ્યમ દ્વારા આપી કે જેથી વિદ્યાર્થીઓને પોતાને કોઈ પણ મુશ્કેલી હશે તો તેઓ આરામથી આ વેબિનાર દ્વારા એના પોતાના પ્રશ્નો દૂર કરી શકશે અને જરૂર પડે તો માર્ગદર્શન માટે આપણો કોન્ટેક્ટ કરી શકે છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વધુમાં આભાર હું અહીએ એટલા માટે જે વિદ્યાર્થી મિત્રો આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જોડાયા છે એમનો આભાર વ્યક્ત કરીશ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય હિન્દ. થેન્ક યુ સર.